नमस्कार विद्यार्थी बहनों, अपने तमे आगळ व्याकरण नी अंदर विशेषण भणी रह्या छो। तमे जाणो छो नवमा धोरणमां के नाम के संग्रहना अर्थमां कंईक विशेषता लावे छे, तेने आपणे विशेषण ए विशेषणनो आखो प्रकार अने ए प्रकरण आपणे भणी गया छे। पण तमने एम थाय कि क्रिया विशेषण एटले शुं? क्रिया ना अर्थ में वधारो करे एटले तमे नवमा धोरणमां भण्या छो कि भाई नाम के संज्ञा ए एना अर्थ में एक जे विशेषता लावे छे ए प्रकरण तो आपणे एमां कंईक आकार कद समय एना अर्थ में कंईक क्यांक ने क्यांक कंईक वधारो आवे छे ए आपणे समजी चूक्या छे। तो अहींया आपणने एक प्रश्न थाय कि भाई क्रिया विशेषण ए एटले शुं? एम तो इन्हें व्याख्या अहींया आपणे नक्की करी छे कि क्रिया ना समय, रीत, मात्रा, स्थल, अभिगम, हेतु, कारण वगैरह जेवा संदर्भगत अर्थ उमेरना। बराबर नोट करी लेजो आ व्याख्या अने बराबर याद रखजो। एक गुण में आपने तमारा प्रश्न पत्र सी विभाग में ए 16मो प्रश्न जे छे हशे, सी विभाग ने अंदर 16मो पेटा प्रश्न छे, एमा એમાં એક ગુણમાં આ પ્રશ્ન પૂછાય છે, એટલે આ બરાબર પાયામાંથી વસ્તુ સમજી લ્યો ક્રિયા વિશેષણની। ક્રિયાના ફરી જો ક્રિયાનો સમય, જે ક્રિયા થતી હોય એનો સમય, અત્યારે આપણે વ્યાકરણ શીખી રહ્યા છે તો ક્રિયાનો સમય થઈ ગયો। ક્રિયાનો સમય, રીત, માત્રા, સ્થળ, અભિગમ, હેતુ, કારણ વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનાર ઘટકોને ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। હવે તમે આ વાતને વધારે સારી રીતે સમજવા માટે તમે ઉદાહરણ જો। કેવળ ગૃહ કાર્ય કરે છે, કેવળ સવારે ગૃહ કાર્ય કરે છે, કેવળ બગીચામાં બેસીને ગૃહ કાર્ય કરે છે, કેવળ ઝડપથી ગૃહ કાર્ય કરે છે, કઈ સમજાય છે આ વાક્યોમાં? હવે પહેલા વાક્યની અંદર તમે જોવો છો કે કેવળ ખાલી ગૃહ કાર્ય કરે છે, બીજી કોઈ વાત એમાં કરી નથી। તો બીજું વાક્ય તમે જુઓ તો કેવળ સવારે ગૃહ કાર્ય કરે છે, ક્રિયાનો સમય બતાવ્યો છે, બરાબર? એની જે ક્રિયા છે ક્રિયાનો સમય બતાવ્યો, કેવળ અહીંયા સ્થળ બતાવ્યું છે કે બગીચામાં બેસીને ગૃહ કાર્ય કરે છે, અને અહીંયા એની ક્રિયાની રીત બતાવી કે ભાઈ ઝડપથી એ ગૃહ કાર્ય કરે છે। એટલે આમ અને હજી આપણે લખવું તો લખી શકીએ કે કેવળ ઝડપથી 5 દાખલા ગણી નાખે છે સવારને, તો એમ પણ કહી શકાય। હવે અહીંયા તમે થોડી જુદી રીતે આપણે જોઈએ છીએ કે હું નહીં આવી શકું, આ એક વાક્ય છે, હું નહીં આવી શકું, તો આપણને એમ કહે છે કે ભાઈ આવવાનું કે ના આવવાનું એક વાત થઈ, હું નહીં આવી શકું। પણ હવે ના આ વાક્ય તમે જુઓ, હું આજે નહીં આવી શકું, હું હમણાં નહીં આવી શકું, હું કદી નહીં આવી શકું, તો તમને તરત ખ્યાલ આવશે કે ખાલી એક ક્રિયામાં આવી રીતે સમયના સંદર્ભો બદલાના। આજે નહીં આવી શકું, હમણાં નહીં આવી શકું, આવવાની જે ક્રિયા છે એ ક્રિયામાં આમ સમયગત ક્રિયાના અર્થમાં બદલો લાવનાર જે કારણ છે એ સમયગત સંદર્ભ છે। એટલે આમ આપણે જ્યારે આ વાતને જોઈએ છીએ ત્યારે તમને હવે થોડું સ્પષ્ટ થઈ શકશે કે આ બધા જે છે એ સમયના સંદર્ભમાં એના અર્થો બદલાના છે, અને એ જ ક્રિયા વિશેષણ। એટલે ક્રિયાનો સમય, રીત, માત્રા અને સ્થળ કે અભિગમ કે હેતુ, બરાબર, વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનાર જે ઘટક છે એ ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં અહીંયા આપણે જે ક્રિયા થાય એ ક્રિયામાં કંઈક વિશેષતા બતાવે છે, એ તો ખરું જ, જે ક્રિયા થાય એ ક્રિયામાં કંઈક વિશેષતા બતાવે છે। આવવાની વાત છે, હું આજે નહીં આવી શકું, આજે એ ક્રિયા થઈ, પણ એ આજે સમયગત સંદર્ભમાં એ વાત આવી છે, હમણાં નહીં આવી શકું એ સમયના સંદર્ભગત વાત આવી છે। એટલે આમ આખી આ વાત તમને આ પાયામાં આટલો આ બેઝ સમજાણો હશે। આગળ આપણે જોઈએ છીએ, હવે આપણે ક્રિયા વિશેષણના પ્રકારો તરફ એક નજર કરીએ। તો ક્રિયા વિશેષણના જે પ્રકારો પડે છે એમાં પહેલો પ્રકાર આપણે ટૂંકમાં વાત કરીએ તો સમયવાચક ક્રિયા વિશેષણ। સમયવાચક, હવે એમાં તમારે આટલા શબ્દો ખાસ તો યાદ રાખી લ્યો એટલે તમને સમયવાચક ક્રિયા વિશેષણનો તરત ખ્યાલ આવવા મળી જાય, અને તમારી ટેક્સ્ટ બુકમાં પણ અભ્યાસ કરો, સાથે સાથે ટેક્સ્ટ બુકમાં પણ વધારે ઉદાહરણો આપ્યા છે, મેં અહીંયા થોડા થોડા પાંચ પાંચ ચાર ચાર પાંચ પાંચ ઉદાહરણો લીધા છે,
એટલે હજી વધારે ઉદાહરણોની પણ પ્રેક્ટિસ કરજો. પહેલા આપણે સમજો, હવે એ હવે આજે કાયમ, હવે આજે કાયમ, કદી, હંમેશા, ક્યારે, સવારે, તરત વગેરે. સમયવાચક, અહીંયા સમયની જ આખી વાત છે, બરાબર. હવે એવા આ બધા લઈને તમે સમયવાચક ક્રિયા વિશેષણના વાક્યો જાતે પણ બનાવી શકો. પહેલા એક વાક્ય એમનેમ બનાવો અને પછી એમાં ક્રિયા વિશેષણ ઉમેરો. એટલે અહીંયા કેટલાક મેં તમને ઉદાહરણો મૂક્યા છે, તમે સમજો. અમે તરત પાછા જવાના હતા, આ ક્રિયા વિશેષણની નીચે અધોરેખા કરેલી છે એટલે તરત તમને ખ્યાલ આવે. અમે તરત પાછા જવાના હતા, પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા, નર્મદાએ હર હંમેશ મને જાગૃત કર્યો છે, બા બિચારી રાત દિવસ વૈતરણ કરતી, અમે કાલે સોમનાથના પ્રવાસે જવાના છીએ. કાલે, આ બધા જે અધોરેખિત કરેલા શબ્દો છે એ સમયવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. આમ તમે આ બહુ સરળ છે, તમારે ખાલી સમયવાચક અને આટલી કેટલી પ્રાથમિક એની ચાવી યાદ રાખી લ્યો એટલે સમયવાચક ક્રિયા વિશેષણ તમારો પ્રશ્ન કમ્પ્લીટ થઈ જાય. એ જ રીતે બીજો પ્રકાર, રીતિવાચક એ ક્રિયા વિશેષણ, રીતિવાચક ક્રિયા વિશેષણ, ક્રિવી, રીતિવાચક ક્રિયા વિશેષણ. તો એમાં તરત, નિયમિત, ચૂપચાપ, માંડ, એકાએક, જલ્દી વગેરે. હવે આમાં કેટલાક આમાં પહેલામાં અને આમાં પણ આવી જાય છે એટલે જ્યાં ભૂલ ન થાય ને જોવાનું છે. રીતિવાચક એટલે ટૂંકમાં જો મારે તમને એમ કહેવું હોય, એક શબ્દને સમજો, રીતિ એટલે જાતની રીત. આપણે કામ કરવાની કંઈક રીત હોય કે ભાઈ એણે ઝડપથી કામ પૂરું કર્યું, એણે ધીમે ધીમે કામ પૂરું કર્યું, એણે ધીમે ધીમે હોમવર્ક કર્યું, એમણે ઝડપથી હોમવર્ક કરી લીધું. આમ એક રીત છે જાતની. એટલે જે ક્રિયા થાય છે એ ક્રિયાની બનાવ, ક્રિયા બનાવવાની એક રીત છે. હવે તમે જુઓ, વેકેશન જલ્દી પૂરું થઈ ગયું, જલ્દી, રાતોરાત એ આવડી મોટી ઇમારત બની ગઈ એ ખબર એ ન પડી, રાતો રાતોરાત આવડી મોટી ઇમારત બની ગઈ, રાતોરાત એ ઇમારત બની ગઈ અને ખબર એ ન પડી. એટલે અમે ઝડપથી ટૂંકમાં એ કાર્ય થઈ ગયું છે. અને ઘર આસાનીથી મળી ગયું, ઘર આસાનીથી, ગોતવામાં નહીં તો મુશ્કેલી પડે એટલે આસાનીથી મળી ગયું છે, એક રીત છે ગોતવાની. અને વરસાદ એક ધારો પડવા માંડ્યો, પડવાની રીત હોય, ધીમે ધીમે પડે, એક ધારો પડે એટલે વરસાદ એક ધારો પડવા માંડ્યો, એટલે ટૂંકમાં રીત છે. અને આ શબ્દો તમે ખાસ નોંધી લ્યો એટલે તરત તમને જવાબ આવડવા માંડે. એટલે આમ સમયવાચક અને રીતિવાચકના બીજા ઉદાહરણોની પણ પ્રેક્ટિસ કરો અને બીજા પણ જોજો. હવે આગળ ઉપર આપણે પ્રકાર, ત્રીજો પ્રકાર પણ જોઈએ છે. પ્રકાર ત્રણ, સ્થળવાચક કે સ્થાનવાચક, સ્થળવાચક કે સ્થાનવાચક. અત્યારે આપણે વર્ગખંડમાં છે તો એ સ્થળ છે, વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેઠા છે, વિદ્યાર્થીઓ બગીચામાં ફરી રહ્યા છે, વિદ્યાર્થીઓ મેદાનમાં છે, તો એ સ્થળ કે સ્થાન બતાવે છે. એટલે એમાં શબ્દો ખાસ યાદ રાખો, ઉપર, ઉપર, નીચે, નજીક, દૂર, આસપાસ વગેરે. આ ચાવી ખાસ યાદ રાખો સ્થળવાચક કે સ્થાનવાચક માટે. હવે આપણે થોડા ઉદાહરણ ઉપર જરા વાત કરી લઈએ. અકર્મીએ મધરાતે અહીં જન્મ લીધો, અહીં અમે જે રેખા દોરી છે એ સ્થળવાચક કે સ્થાનવાચક ક્રિયા વિશેષણ, આના અહીંથી તમને ખ્યાલ આવે છે. હવે તો નીચે જવું જ પડશે, નીચે, બરાબર, ઉપર નીચે. કાનજી દેવજી વેલજી પાસે જઈ પહોંચ્યા, બરાબર, પાસે. હું ખોભણની અંદર પડ્યો, અંદર. હવે એ જ રીતે આવા ઘણા બીજા ઉદાહરણો પણ તમે તૈયાર કરી શકો છો અને સમજી શકો છો. પણ આ ચાવી તમે સ્થળ કે સ્થાન અહીંયા જ આમાં વ્યાખ્યાની સમાયેલી છે. હવે માત્રા કે પ્રમાણવાચક, થોડું, ઘણું, વધારે, આ બધી માત્રા, કોઈ ચોક્કસ પ્રમાણ હોય તો એને આપણે માત્રા કે પ્રમાણવાચક, એમાં વધુ, બહુ, કેટલું, અત્યંત વગેરે. ભીખલાને શીરો બહુ ભાવે, બહુ વધારે ભાવે એમ, એટલે એને માત્રાથી પ્રમાણ બતાવે છે.
गिरमाड़ नो धोध अत्यंत रमणीय छे, अत्यंत रमणीय छे, बहु सुंदर वधारे एम। अने बा बिचारी केटलुं केटलुं दुख सहन करे, एटले आम आवा घणा बीजा उदाहरणो पण तमे शोधी अने लखी शको छो। एटले अहींया जे आमा व्याख्या छे अने आमा जे व्याख्या छे, मात्रा के प्रमाण बतावे। अने आवी रीते आ चार प्रकारो तमारी सामे मिका। हवे पांचवा प्रकार उपर जईए छीए। पांचमो प्रकार छे अभिगम वाची क्रिया विशेषण। हवे एमां खास शब्दो तमे जोई लो, बस, कदाच, चोक्कस, भले, खरेखर, जरूर, कदापि, मक्कम वगैरे, आ बधा ज शब्दो याद राखो। बस, कदाच, चोक्कस, भले, खरेखर, जरूर, कदी, कदापि, मक्कम वगैरे। हवे उदाहरण जोईए। काळू पोताना નિર્ણયમાં મક્કમ રહ્યો હતો, કાળું પોતાના નિર્ણયની અંદર એ મક્કમ રહ્યો હતો। ગામમાં નદી હોત તો હું ચોક્કસ ગામમાં જ રહેત, ચોક્કસ મને કદી દુખ પડવાનું જ નથી, કાળું ધર્માદાને કદાપી સ્વીકારતો નથી। આ બધા જ ઉદાહરણો એમાં એક અભિગમ છે, એક સંકલ્પ છે, અને એમાં કોઈ ચોક્કસ આવે પછી ભલે આવે ખરેખર આવે, ટૂંકમાં આ ચાવી તમે યાદ રાખી લો। એટલે અભિગમવાચી ક્રિયા વિશેષણનો પ્રકાર તમારી સામે ક્લિયર થઈ જાય છે। પછી આમ તો જે ખાસ જે પ્રકારો છે એ આ ટેક્સ્ટબુકમાં તમે જોશો તો આટલા જ તમને મળે છે। પાંચ પ્રકારો એ સમયવાચક, સ્થળવાચક, અભિગમવાચી એ જે પ્રકારો છે એ। હવે એ ઉપરાંતની અંદર અહીંયા કેટલાક પ્રકારો આવા પણ આવી શકે છે અને બને છે। એક સંભાવનાવાચક ક્રિયા વિશેષણ, એમાં જે આપણે અલંકારમાં આવે છે જાણે રખી શકે ઉત્પ્રેક્ષામાં એ જ અહીંયા લાગુ પડે છે। કાળું ભાગ્યે જ નિરાશ થતો, આ એક સંભાવના છે બરાબર, ભાગ્યે જ એના દ્વારા આપણને આના દ્વારા સમજી શકાય છે। હું સાચવીને ચાલતો રખેને કોભણમાં પડી જવાય, એટલે આ બે ઉદાહરણોથી આ વાતને આપણે સ્પષ્ટ કરીએ છીએ। અને સાતમો પ્રકાર છે ક્રમવાચક ક્રિયા વિશેષણ, એમાં આગળ, પહેલા, ઉપરા ઉપરી, પછી વગેરે, એનું વાક્ય પૂરું થાય એ પહેલા હું છેડાઈ ગયો, ઉપરા ઉપરી દુકાળનો માર પડ્યો, આમ એક પછી એક વિદ્યાર્થીઓ મેદાનમાં જશે, આવું પણ આપણે વાક્ય બનાવી શકીએ બરાબર। તમારી આગળનાને આ પેન આપી દો, ટૂંકમાં ક્રમવાચક એક પછી એક કે જે કંઈ આવતું હોય તે ક્રમવાચક ક્રિયા વિશેષણમાં આ આ ચાવી યાદ ખાસ કરીને રાખો। પછી એક આઠમો પ્રકાર પણ પડે છે હેતુ કે કારણવાચક, હું હિમાલયના શિખરો સર કરવા માટે ઉપડ્યો, એમાં હેતુ એક હેતુ સ્પષ્ટ થઈ જાય છે કે ભાઈ હિમાલયના શિખરો સર કરવાનો એનો એક પ્રયોજન છે બરાબર। મારા મિત્ર મારા સંકલ્પની મજાક ઉડાવતા ઘરે ગયા બરાબર। એટલે આમ આ બધા જ પ્રકારો ખાસ કરીને અહીંયા સમયવાચક, સ્થળવાચક, અભિગમવાચી પ્રકારો જે છે એ વધારે તમારા ટેક્સ્ટબુકમાં પણ એનું વધારે વિગતવાર માર્ગદર્શનમાં આપેલું છે। તમે ટેક્સ્ટબુકમાં પણ આ પ્રકરણને બરાબર ધ્યાનથી વધારે ઉદાહરણો પણ એમાં આપેલા છે, એનો પણ અભ્યાસ કરો। અને એ પાંચ પ્રકારો તો ખાસ જોઈ જાઓ, એ ઉપરાંત મને વધારાના જે આ છ, સાત અને આઠ પ્રકારો આપ્યા છે એને પણ અહીંયા તમને આમાં જ વ્યાખ્યા છે સંભાવનાવાચકમાં, ક્રમવાચકમાં। એટલે તમને જો આ પાંચ પ્રકાર સારા આવડતા હશે તો બીજા ત્રણ પ્રકાર આપોઆપ મંડે આવડવા, એટલે બહુ કોઈ આ અઘરો મુદ્દો છે નહીં। સમયવાચકમાં પણ મેં તમને વિગતથી વાત કરી, સમયવાચક, સ્થાનવાચક કે સ્થળવાચક બરાબર, સમયવાચક, સ્થળવાચક, સ્થાનવાચક, રીતિવાચક, માત્રા કે પ્રમાણવાચક અને અભિગમવાચી ક્રિયા વિશેષણ। એટલે આ પ્રકારોને બરાબર ધ્યાનમાં રાખો અને આપણો એક ગુણ, આપણું મિશન આ ક્રિયા વિશેષણમાં એક ગુણ આપણો પાક્કો થઈ જાય, પ્રશ્નપત્ર સી વિભાગમાં 16મા પ્રશ્નમાં એક ગુણ કમ્પ્લીટ થઈ જાય, એમ ટીપે ટીપે સરોવર ભરાય, આમ એક એક મુદ્દા ઉપર આપણે આમ કામ કરીએ અને વ્યવસ્થિત તમે પણ થોડું પાછું જોતા જાઓ, અહીંયા સમજો, એ ઉપરાંતમાં તમે ટેક્સ્ટબુકમાં પણ આ પ્રકરણ આપ્યું છે એમાં પણ તમે ખાસ જો, તમારી પાસે વ્યાકરણની બુક હોય તો એમાં પણ આ પ્રકરણનો અભ્યાસ કરો, એટલે થોડોક વધારે ગહન અભ્યાસ કરો, એટલે આ બહુ કંઈ અઘરો મુદ્દો છે નહીં, એટલે થોડું ધ્યાન આપી જાવ એટલે આ મુદ્દો કમ્પ્લીટ થઈ જશે। એટલે પીડીએફ ફાઇલની અંદર આવતીકાલે બધા જ એક સાથે આ
જે પ્રકારો મૂક્યા છે એ બધા પ્રકારોના પાંચ પાંચ ઉદાહરણ, માત્ર કોઈ જાજું વર્ગ તમને આપતો નથી, પાંચ પાંચ ઉદાહરણો તમે નોટમાં ઉતારી લ્યો. સમયવાચક, સ્થાનવાચક, રીતિવાચક, માત્રા કે પ્રમાણવાચક, અભિગમવાચી, આ બધા જ ના પાંચ પાંચ ઉદાહરણો ઉતારી અને પીડીએફ ફાઇલમાં આવતીકાલે એક સાથે મોકલો. અને વધારે ઉતારવાનું કોઈ બંધન નથી. કોઈને એમ થાય કે નહીં મારે વધારે મને આવડે છે અને મારે સારું કરવું છે, તો તમે 10 ઉતારો તો પણ વાંધો નહીં, પણ કમસે કમ પાંચ પાંચ ઉદાહરણ દરેક પ્રકારના આમાં તમે ઉતારી લ્યો અને વ્યવસ્થિત રીતે આપણો એક માર્ક્સ કમ્પ્લીટ થાય એવો આપણો આગ્રહ છે. અને આ બહુ સરળ છે, કોઈ એટલો અઘરું છે પણ નહીં, અને આગળ ઉપર પણ તમને કામ લાગશે. અસ્તુ, જય હિન્દ.